આગળ વાત કરીએ તો જે છેલ્લા થોડા સમયથી તુવેર કાંડ પ્રકાશમાં આવ્યો છે ત્યારે આ મામલે હર્ષદ રાબડિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે નિવેદન પત્ર આપ્યા ઉપવાસ ઉપર બેઠા પણ કોઈ પરિણામ નથી મળતું આજે પોલીસ નું કામ ખેડૂત સંગઠનોએ કરવું પડે તંત્રને ખબર જ છે કે કોને ગોટાળો કર્યો છે ક્યાં માલ પડ્યો છે અમારા ખેડૂતો આગેવાનો જનતા રેડ કરે તો એ જ ખબર પડે કે અહીંયા તુવેરમાં ગોટાળો થયો છે વાડીઓમાં ક્યાં તુવેર પીડી છે અમારા ખેડૂત સંગઠનો એને બતાવે ક્યાં બારદાન પીડા છે અમારા ખેડૂત સંગઠન બતાવે તંત્ર કેમ નથી ચાખતું તંત્રની જવાબદારી આવે છે તો એ તંત્રને કેમ ખબર નથી કે આ જગ્યાએ માલ પીડ્યો છે આમાં ખૂબ મોટો ગોટાળો છે તંત્રમાં કલેક્ટરશ્રીને આવેદન આપ્યા હજી વિસાવદરની અંદર આ ચાર દિવસ થઈ ગયા ગુનો દાખલ નથી થયો એટલો માલ પકડાનો આજે વીસ બોરી ચેક કરવામાં આવી એમાંથી સાત જ બોરી સાત સાત બોરી સારી બાકી તો તેર બોરી રિજેક્ટ થઈ તો પછી તંત્ર દ્વારા કેમ ગુનો દાખલ નથી થતો ન છૂટકે અમારે રાજ્યપાલ પાસે પહોંચવું પડ્યું અમે ત્રણ ધારાસભ્ય અમારા અક્ષયભાઈ પટેલ સંજયસિંહભાઈ અને હું ત્રણેય રાજ્યપાલશ્રીને રજૂઆત કરી છે કે આમાં ખૂબ મોટો ગોટાળો છે તંત્ર કોઈ ધ્યાન આપતું નથી ખેડૂત સંગઠનો દ્વારા વારંવાર ફોન કરીને કે અહીંયા તુવેર પીડી અહીંયા બારદાન પડ્યા ગોટાળો છે તો તંત્રને ખબર પડવી જોઈએ કેમ નથી ધ્યાન દોરતા તંત્ર કેમ ગુના દાખલ નથી કરતા એટલા માટે રાજ્યપાલ અમે આજે રજૂઆત કરી છે રાજ્યપાલ એ જ રજૂઆત કરી કે તંત્ર આ તુવેર કોઈ રસ નથી એને આપશ્રી અમારી પાસે છેલ્લો ઉપાય રાજ્યપાલ શ્રી જો અમે આપને રજૂઆત કરવા એવા છીએ કે તમે તાત્કાલિક સરકાર નું ધ્યાન દોરો કે તંત્ર નું ધ્યાન દોરો કે જ્યાં આવા કૌભાંડ છે સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં તુવેરના સેન્ટરો છે એના ગોડાઉનો ચેક કરવામાં આવે અને જે લોકો આમાં સંડોવાયેલા છે એની પર ગુનો દાખલ થાય એવું રાજ્યપાલ શ્રી આદેશ કરે એટલા માટે અમે એને રજૂઆત કરવા ગયા હતા